द्वितीय इनाम अभिनेत्री गौरा देवी नाटक एक किरण हिल्स हाई स्कूल के यहीं हाजिर हजारों तो प्लीज प्लीज जल्दी आओ ओके अने तृतीय इनाम जे गौरा देवी ने मळे छे 301 रुपया नु ए पुरस्कृत करशे मुकुल इनखाप द्वारा હવે શ્રેષ્ઠ અભિનેતા પ્રથમ ઇનામ સાર્થક ભાંડુતિયા ઉચ્ચતર પ્રાથમિક વિભાગ હું શ્રી ચંદુબેન વૈદ્ય વિનંતી કરીશ કે પ્રથમ ઇનામ 1001 રૂપિયાનું સાર્થક ને અર્પણ કરે છે જીવન ભારતી પ્રવૃત્તિ વિદ્યાલયના રાક્ષસ નાટકના આ કલાકાર દ્વિતીય ઇનામ લુણા ગરિયા કુંજ 5 ડોબા તોબા તોબા નાટક ગજેરા વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આ કલાકાર હાજર કોઈ આવે છે હા તો એમને આપશે 701 રૂપિયાનું દ્વિતીય ઇનામ હિમાંશુ ભટ્ટ તાળીઓ પડવી જોઈએ હું તો તાળીઓ માટે એક વસ્તુ કહીશ કે અમારા ડોક્ટરોની ભાષામાં એવું કહેવાય કે અમુક લોકોને ક્યારેય એટેક આવતો નથી એ કોણ હોય છે ખબર છે ને એટલે તમે એમાં ન હો તો ના નથી ને એટલે તાળી પાડજો હવે શ્રેષ્ઠ લેખક તરીકે તૃતીય ઇનામ શ્રેષ્ઠ અભિનેતાનું પૂર્વ તળાવિયા સાચું ઘડતર પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગ એમને તૃતીય ઇનામ 301 રૂપિયાનું અર્પણ કરશે વિપુલભાઈ ભટ્ટ હવે શ્રેષ્ઠ લેખક પ્રાથમિક વિભાગ શ્રેષ્ઠ લેખક તરીકે નાટક એક ઈશ્વર જ સત્ય છે શૈલેન્દ્ર વડનેરે હાજર હોય ઓ એમના પ્રતિનિધિ હાજર છે તો મયંકભાઈ ત્રિવેદીને વિનંતી કરીશ કે 1101 નો ઇનામ શ્રેષ્ઠ લેખક તરીકેનું એમને પ્રદાન કરે છે શ્રેષ્ઠ દિગ્દર્શક શ્રેષ્ઠ દિગ્દર્શક દ્વિતીય ઇનામ શ્રેષ્ઠ દિગ્દર્શક દ્વિતીય ઇનામ મૃગાબેન વઝીર જીવન ભારતી પ્રવૃત્તિ વિદ્યાલય દ્વિતીય ઇનામ 701 રૂપિયા શિવાંગી ભાવસરને વિનંતી કરીશ શિવાંગી ભાવસર હાજર નથી હું ભાવસર મેમને વિનંતી કરીશ પ્લીઝ અર્પણ કરે શ્રેષ્ઠ દિગ્દર્શક પ્રથમ ઇનામ શ્રેષ્ઠ દિગ્દર્શક પ્રથમ ઇનામ મીતાબેન ભટ્ટર્શનો એના અધ્યક્ષ જીવન ભારતી મંડળ ભાનુભાઈ શાહ 1100 રૂપિયાનું પ્રદાન કરશે
ચિત્ર એકાંકી નાટક તૃતીય ઇનામ જાદુઈ ચશ્મા એક્સપેરિમેન્ટલ સ્કૂલ ઋષિમાં પુણે વાળા સ્કૂલ પ્લીઝ. જાદુઈ ચશ્માના એકાંકી નાટકના ઝડપથી આવના ડોક્ટર કેતનભાઈ શેલતને વિનંતી કરીશ, જેઓ હાજર નથી તો શ્રી પંકજભાઈ પાઠકજીને વિનંતી કરીશ કે તેઓ શ્રેષ્ઠ તૃતીય ઇનામ પ્રાથમિક વિભેયકને રૂપિયા 3000 નું એનાયત કરે. દ્વિતીય ઇનામ સરખા હિસ્સે બે નાટકોને ફાળે જાય છે, બે શાળાઓને ફાળે જાય છે, બંનેને સરખો જ ક્રમ આપ્યો છે અમે ત્રણેય નિર્ણાયકોએ. દ્વિતીય ઇનામ રાક્ષસ જીવન બાપી પ્રવૃત્તિ વિદ્યાલય અને ચકલીભાઈ ક્યાં જાય દ્વિતીય બાપી ઉચ્ચતર પ્રાથમિક વિભાગ. રૂપિયા 4000 નું જે ડિવાઈડ થઈ રહ્યું છે હું ભરતભાઈ ભાવસરને વિનંતી કરીશ કે તેઓ એનાયત કરે. પહેલા રાક્ષસ આવે કે પહેલા ચકલી આવે? બંને ઓપોઝિટ છે. બીજા નંબરે રાક્ષસ અને ચકલીબાઈ ક્યાં જાય બીજા નંબરના માટે અહીંયા સીટ છે, પણ જે બીજા નંબરે જે વિજેતા થયા છે તે લોકોને એ સંસ્થા ઉપર સીટ પહોંચતું કરવામાં આવશે. એક જ જણ આવે એક્સપેરિમેન્ટલ સ્કૂલ ના, પ્લીઝ અહીંયા આવીને અહીંયા અંકાબેન પાસે આપ ભેટ થાવ. ચકલીભાઈ ક્યાં જાય મિત્રો? સરસ નાટક હતા, પ્લીઝ તાળી પાડો. આપની તાળીની અપેક્ષા છે. તૃતીય ઇનામ જાદુઈ ચશ્માના પ્રતિનિધિ એક્સપેરિમેન્ટલ સ્કૂલના પ્રતિનિધિ આવી ગયા છે. ઓકે, થેન્ક યુ. પ્રથમ ઇનામ એક મિનિટ સાહેબ, કોઈને જાણવામાં ઇન્ટરેસ્ટ નથી. ડોક્ટર જબરદસ્ત છે ઇન્ટરેસ્ટ. મિત્રો એટલું યાદ રાખજો, અમે સર્વાનુમતે અને કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ સંસ્થાને અન્યાય નહીં થાય એ પ્રમાણે આ નિર્ણય અમારો રજૂ કર્યો છે. પ્રથમ ઇનામ કેપી ગાંધી પ્રાથમિક વિભાગ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ એક ઈશ્વર જ સત્ય છે. વિનંતી ડોક્ટર અને ટીમને પુરસ્કાર અને શિલ્ડ એનાયત કરશે આજના આપણા અતિથિ પદ્મેશભાઈ પંડિત. ડોક્ટર
ત્રીજા વિનાયક શ્રી જાવેદભાઈ કાજીને વિનંતી કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના પરિણામ તેઓ શ્રી રજૂ કરશે. શ્રી જાવેદભાઈ કાજી. શાંતિ રાખો તો આગળના ઇનામો ડિક્લેર કરીએ. જોઈએ છે નથી જોઈતા? ચાલો માધ્યમિક વિભાગ શ્રેષ્ઠ અભિનેત્રી તૃતીય ઇનામ આયશા માનસી સાવલિયા નાટક ન કહેલી વાત. એનાયત કરશે દિલીપ ખાસવાળા. શ્રેષ્ઠ તૃતીય કલાકારને 301 રૂપિયાનું ઇનામ મળે છે. તાળીઓ. દ્વિતીય ઇનામ બીજી દાદી સુષ્મિતા પટેલ વીની દેસાઈ વાડીવાલા. એમને એનાયત કરશે 701 રૂપિયાનું ઇનામ ડોક્ટર દિલીપ શાસ્ત્રી. અભિનેત્રીનું પ્રથમ ઇનામ સિદ્ધિ ઉપાધ્યાય પ્રવૃત્તિ વિદ્યાલય. મિસ્ટર હેમંત કામવાળાને વિનંતી કરીશ કે 1001 સર્વશ્રેષ્ઠ ઇનામ આપે. શ્રેષ્ઠ અભિનેતા તૃતીય ઇનામ શંભુ સેજ શુભ સેજપાલ ન કહેલી વાત પીપી સવાણી વિદ્યાલય. આ ઇનામ આપશે કાશ્મીરાબેન જરીવાલા. તૃતીય ઇનામ 301 રૂપિયા. દ્વિતીય ઇનામ સરખે હિસ્સે બેવ ગાંધી બંને ગાંધી સંસ્કાર ભારતી અદભુત. શંકર પટેલ અને કહીશ કે એમને ઇનામ એનાયત કરે 701 રૂપિયા. હર્ષ મોદી સોફિન વત્સરિયા પ્રથમ ઇનામ દર્શન દેવજી દેસાઈ નાટકનું નામ રાવી પાર વીડી દેસાઈ વાડીવાલા સ્કૂલ ભૂલકાપણ. આપણા નિયાક શ્રી ભરતભાઈ પટેલ કહીશ તેમને 1001 રૂપિયાનું ઇનામ એનાયત કરે. શ્રેષ્ઠ લેખિકા 1 અગત્યની વાત કરવાની છે. આપણે અહીંયાથી કાર્યક્રમ પૂરો કરવો પડશે કારણ કે હોલમાં લાઇટ જવાની તૈયારી છે. એટલે એવું નથી પણ ખાસ અત્યારે રૂપિયા કાંઈ
રૂપિન કાકાએ વચ્ચે આવીને કીધું સરસ મજાનું કે એક્ઝોટિકા પર તમે લાઈક કરજો, એક્ઝોટિક વેબ મીડિયા પર જે યુટ્યુબ ચેનલ પર અત્યારે આપણો આ પ્રોગ્રામ બતાવી રહ્યા છે, બધા નાટકો તમારા આવી રહ્યા છે અને તમને જાણીને આનંદ થશે કે 1,00,000 લાઇક્સ મળી ચૂકી છે. શ્રેષ્ઠ લેખક નું ઇનામ મેં પહેલા કહી દીધું, લેખિકા યામિની વ્યાસ પ્રવૃત્તિ વિદ્યાલય જીવનમાંથી, નાટક દીપમાલા માટે શ્રી દિલીપ શર્માને વિનંતી કરીશ. શ્રેષ્ઠ લેખિકાનું ઇનામ 1,101 નું અમે એનાયત કરે. હવે દિગ્દર્શન, દિગ્દર્શન નું દ્વિતીય ઇનામ તૃપ્તિ ઉપાધ્યાય. હું જાતે ડોક્ટર પ્રણવ બચ્ચીગર એમને એનાયત કરીશ. લાઈટ જવાની છે જલ્દી. શ્રેષ્ઠ દિગ્દર્શક પ્રથમ ઇનામ વત્સલ વત્સલ શેખ, વીડી દેસાઈ વાડીવાલા ગુલકાપોર. વત્સલ કોંગ્રેચ્યુલેશન, ભરત ભાવસાને વિનંતી કરીશ. વિનંતી કરીશ કે તૃતીય ઇનામ 3,000 રૂપિયા 3,001 નું એનાયત કરે. જલ્દી લાઈટ જવાની છે જલ્દી. દ્વિતીય ઇનામ 1 મુલાકાત. શું બોલવા પણ નથી દેતા. શ્રી પદ્મેશ પંડિત કે વિનંતી કરીશ કે એમને ઇનામ એનાયત કરે 5,001 અને શિવ. જલ્દી જલ્દી બહુ મોટી ટીમ છે જલ્દી. વેલકમ. તાળીઓ. હવે પ્રથમ ઇનામ, પ્રથમ ઇનામ બોલો બોલો કોણ હશે? પંકજ પાઠકજી અને યશભાઈ કરેલિયાને વિનંતી કરીશ કે આખી ટીમને અભિવાદન કરે, પ્રોત્સાહિત કરે, આશીર્વાદ આપે અને ઇનામની રકમ ચાલો.
Thank you very much, friends. And congratulations to winners. And losers, जे शे तेमने जराक पण निराश थवानी जरूर नथी. थोड़ी वधारे मेहनत करवानी जरूर छे. आता वर्षे पाछा मळीशुं. आप सर्वनो आभार, जीवन भारती मंडळनो आभार, राष्ट्रीय कला केंद्रनो आभार, लाइट्स मंच